નમસ્તે બાળકો, આશા રાખું છું બધા મજામાં હશો. આજે હું તમને ગુણાકાર સમજાવું છું ધોરણ 2 અને 3 માટે, બરાબર છે? ગુણાકાર સમજાવું છું, હું સમજાવું છું એ પ્રમાણે તમારે છેવટ સુધી વિડિયો જોવાનો છે, અને એ પ્રમાણે મેં તમને 33 માટે પણ બીજા દાખલા અહીં આપેલા છે. તો આ હું સમજાવું એ ચોક્કસ એમાં ધ્યાન આપજો કે હું કઈ રીતે તમને સમજાવું છું. તો જો ચાલો આપણે ગુણાકાર કરવાની શરૂઆત કરીએ. આ ગુણાકાર છે, કેટલા છે? 43 × 2. આ શું કહેવાય? 2500 અને 43 × 2. તો આપણે જે નીચે સંખ્યા છે એનો જ પાડો બોલવાનો છે. આ 2 છે તો 2 નો પાડો બોલવાનો, 3 સુધી, પછી પાડો તો 2 નો જ બોલવાનો, પછી ક્યાં સુધી બોલવાનો? 4 સુધી. ભલે ઉપર 2 રકમ હોય તો શું થઈ ગયું? પાડો તો 2 નો બોલવાનો. આને પહેલા આપણે રકમને ભૂલી જવાની છે, આ રકમને પહેલા ભૂલી જવાની છે. પહેલા 2 નો પાડો 3 સુધી, પછી 2 નો પાડો 4 સુધી. બધા દાખલામાં બસ સેમ એવી જ રીતે છે. અત્યારે સમજાવું છું, એમાં ખાલી ધ્યાન રાખજો નીચે એ સંખ્યાનો પાડો બોલવાનો, બસ એટલું યાદ રાખવાનું. પાછળથી વારો લેવાનો, પેલા આગળની રકમ સાથે ગુણાકાર કરવાનો નથી. 2 નો પાડો 3 સુધી, 2 × 3 = 6. ખબર ન પડે તો પાડો બોલવાનો, 2 × 2 = 4, 2 × 3 = 6. તો આની નીચે જ આમ પણ અહીંયા નહીં મૂકવાનું. પેલા આનો ગુણાકાર 2 નો છે તો અહીંયા પાછી પાડો તો 2 નો જ બોલવાનો છે. હવે ક્યાં સુધી બોલવાનો? 4 સુધી. 2 × 2 = 4, 2 × 3 = 6, 2 × 8. તો અહીંયા શું મૂકી દેવાના? 8. કેટલો જવાબ આવ્યો? 86. એવી રીતે બીજો દાખલો લઈએ. આમાં કેટલા છે? 31 × 3. હવે તમને ખબર પડી ગઈ છે નીચે એ સંખ્યાનો પાડો બોલવાનો છે, 3 નો પાડો બોલવાનો. પેલા 1 સુધી, પછી પાછો પાડો તો 3 નો જ બોલવાનો છે, કેમ કે 3 શું છે? ગુણ્યા છે. 3 નો પાડો 3 સુધી, પછી 3 × 3 = 3. આ તો ડાયરેક્ટ પણ આપણે 3 × 3 = 3. હવે 3 નો પાડો 3 સુધી, 3 × 3 = 9. તમને 10 પાડા આવડતા હોય આવા ગુણાકાર તો સહેલાઈ થી આવડી જાય. બસ 3 × 3 = 9. કેટલો જવાબ આવ્યો? 3. આના પછી તમને અમુક અમુક નાના નાના હિસાબ પણ આપે. જો કેટલા રૂપિયા ચાલે, આ દાખલો આપણે જોઈએ કે 45 × કેટલા છે? 2 છે. તો દાખલા તરીકે આપણે એક વસ્તુ લીધી હોય 45 રૂપિયા, એક દાખલા તરીકે એક ચોપડો લીધો છે 45 રૂપિયાનો, તો 2 ચોપડાના કેટલા થાય? તો શું કરવાનું? 45 × 2. 45 ને 1 બુક છે તો 2 બુકના કેટલા થાય? તો બસ આપણે ગુણાકાર કરી છે, એમ જ કરવાનો. 2 × 5 = 10. ક્યાં વધી વાળો ગુણાકાર છે? 2 × 5 = 10 થાય, તો 10 ના 10 નહીં મૂકવાના. શું કરવાનું? આમ 10 થાય તો પાછળની સંખ્યા 10 નું શું વધી આવી? 1. હવે જેનો વારો હોય, જે સંખ્યા સાથે ગુણાકાર કરવાનો હોય એની જ ઉપર વધી મૂકવાની છે. 2 નો વારો 5 સુધી બોલ્યા, 2 × 5 = 10 થયા, તો 10 ના 10 નથી મૂકવાનો. તો કેટલું કહું છું તમે બહાર લઈને એટલું યાદ રાખજો. તમે પણ શું કહું છું ખાસ, પાછળની સંખ્યા અહીંયા મૂકવાની, આગળની સંખ્યા વધી. ઘણા બાળકોને ખબર નથી પડતી કે વધી કેટલી મૂકવી. તો 10 નું શું મૂક્યું? ઘણી શું વધી સંખ્યા? 1 શું આવે? વધી. વધી ક્યાં મૂકવાની? હવે કઈ સંખ્યાને ગુણાકાર કોની સાથે ગુણાકાર કરવાનો છે? 4 સાથે, એની ઉપર વધી મૂકવાની. પછી પાડો તો પાછો 2 નો જ બોલવાનો છે. હવે આ સંખ્યાનો વારો આવી ગયો છે, આના પછી કઈ છે? હા, તો એની સાથે ગુણાકાર કરો. 2 × 2 = 8. ખબર ન પડે તો પાડો બોલવાનો. 2 × 2 = 4, 2 × 2 = 8. 8માં 1 વધી છે, ભેળવતા ભૂલવાની. પાડો આને જેમ જ ગણવાના છે, પણ 2 × 2 = 8 થયા, એની ઉપર 1 વધી આવી છે, તો 8 ને કેટલા થશે? 9. તો કેટલા રૂપિયા થયા? 90 થયા. 1 બુકના 45 રૂપિયા, તો 2 બુકના કેટલા થાય? 90. તમે આવી રીતે સહેલાઈથી કોઈ પણ કહી શકો. નાના બધું ગુણાકાર કરના કરો ફટાફટ. 45 × 2 તો 90 રૂપિયા થાય. આપણે કઈ દુકાને ગયો તો છેતરાય પણ નહીં. તો આવું તમને આવડવું જોઈએ, અને આ વધી ભેળવતા ભૂલવાનું નહીં ખાસ. વધી તો શું છે? આપણે એક વિચારવાનું કે મહેમાન છે, માનો કે 2 × 5 = 10 નું શું વધી? એક અહીંયાથી મહેમાન અહીંયા ગયા, બરાબર છે? 2 × 2 = 8, 8 થયા, એમાં 1 મહેમાને રાત્રે કેટલા થયા? 9. એટલે આપણે વધીને મહેમાન સાથે સરખાય છે. વધી ભેળવતા ભૂલવાની નેચર દાખલો ખોટો પડે. કેમ? મહેમાન આપણી ઘરે આવે, મહેમાનને ન જમાડીએ તો ખોટું લાગે. એવી રીતે વધી હોય નો ભેળવો તો દાખલો ખોટો પડે. આ યાદ રાખવા માટે તમને ખાસ કહું છું, બાકી એવું કંઈ નથી કે મહેમાન છે. આ ખાલી ઉદાહરણ આપું છું, તમને દાખલો ઘટ આવે. હવે આમાં શેનો પાડો બોલવાનો છે? 6 × 1 = 9. 6 નો પાડો ક્યાં સુધી બોલવાનો? 0. આગળ જ વિડીયોમાં કીધું, 6 ને ગમે તે સંખ્યા સાથે, 0 ને ગમે તે સંખ્યા, 1 0 ને એક સંખ્યા ભેગી થાય એટલે એનું શું વળી જાય? ગોટો વળીએ. શું થાય? ટૂંકમાં શું આવે? 0 આવે. 6 × 0 = 0 એટલે પણ 0 જ થાય, અને નીચે 0 હોય, ઉપર 6 હોય તો પણ શું થાય? 0. ટૂંકમાં એક સંખ્યા એક 0 સાથે આવે એટલે એનો ગુણાકાર શું થાય? 0. 6 ન થાય. ઘણા બાળકો ભૂલ કરે છે, આવી રીતે હોય ત્યારે 6 જ મૂકી દે. એ સરવાળામાં એવું થાય કે 0 + 6 એટલે 6. ગુણાકારમાં 1 0 ની સંખ્યા આવે એટલે શું થશે? 0. હવે 6 નો પાડો કમ સુધી, જે આમાં કઈ વધી ન હોય એ 0 નહીં, તો 0 તો મૂકી દીધું, વધી આવે તો જ મૂકવાની. 6 નો પાડો કમ સુધી, 6 × 3 = 18. ડાયરેક્ટ એમ કરી જોવાય, 6 × 3 = 18. પાડો આવડતો તો ડાયરેક્ટ પડે 6 × 3 = 18 થાય. એકઈ વધી નથી, એકઈ મહેમાન નથી, ખાલી કેટલા થયા? 18 ના
18 અહીંયા ત્રીજ આપણે હિસાબ કરી દાખલા તરીકે એક બોલ પેનના 30 રૂપિયા છે કેટલા છે 30 રૂપિયાની બોલ પેન એક લીધી તો 6 બોલ પેનના કેટલા થાય તો તમારે સીધું કરી દેવાનું 30 ગુણ્યા 6 તો કેટલા રૂપિયા થાય 180 આપણે ડાયરેક્ટ 200 રૂપિયા દુકાને નોટ કરી દીધું આપણે ખબર પડી જાય કે 180 રૂપિયા થયા તો 20 રૂપિયા આપણે પાછા મળશે નકર આપણે તો 200 રૂપિયા નોટ કરી નહીં આવી તો આવડે તો કસ આવી રીતે બરાબર હવે આ દાખલો કરીએ 58 ગુણ્યા કેટલા છે 2 2 ખાને 16 16 થયા તો શું કીધું તું હવે દર વખતે આમ તો ન સમજાવવું પડે કઈ સંખ્યા તમે બોલો છો મને ખબર છે કે જ્યાં 6 અંકો વધી આવી 1 પાછળની સંખ્યા અહીંયા આગળની સંખ્યા વધીમાં હવે બેનો પાડો તો અહીંયા 5 સુધી બોલો ઘણા બાળકો હારીએ જેવી ભૂલ કરે છે એવું ખબર છે મને કે ઘણા બાળકો શું કરે પછી આની આવી જાય 2 તકે ના એ તો વધી છે તો આની સાથે ગુણાકાર કરી પછી વધી શું કરવાની છે ભેળવવાની છે 2 5 10 10 ને 1 11 ના 11 વધી ભેળાતા સાસ બોલવાની હા ઘણા બાળકો એવું પણ કરે કે 2 5 16 નો છોકરો વધી એક કરે વધી એમ કે પછી 2 5 10 કરીને મૂકી વધી ભેળવે નહીં પણ 2 5 10 10 ને 1 11 વધી ખાસ ભેળવાની ભણે વધી મૂકે પછી ભેળવે નહીં બરાબર છે અને ઘણા બાળકો શું કરે વધી સાથે ગુણાકાર કરે તો આવી ભૂલ કરવાની 58 ગુણ્યા 2 એટલે કેટલા થાય 116 રૂપિયા હવે આ શું છે આમાં 90 ગુણ્યા 5 જો દાખલા તરીકે તમે એક પેડ લીધું પેડ થોડું મોંઘું આવે ને 90 રૂપિયા નું લીધું 5 પેડ ના કેટલા થાય 5 ભાઈ બહેન હોય દાખલા તરીકે તો 5 પેડ લેવા હોય તો 90 ગુણ્યા 5 જો આમાં એવું હોય અહીંયા શું થયું 6 0 ગુણ્યા 0 તો 0 થયું તો અહીંયા પણ 5 ગુણ્યા 0 તો શું થઈ જશે 0 હવે 5 નવાને 45 ડાયરેક્ટ હવે 5 નવા 45 નો આવડે તો ઘડીઓ બોલી લેવાનું પછી તમે થોડાક ટાઈમ ઘડીઓ બોલવા પડશે પછી ડાયરેક્ટ તમને પણ પ્રેક્ટિસ થઈ જાય કે 5 નવા 45 તો 90 રૂપિયા એક પેટ તો 5 પેટ ના કેટલા થયા 450 એકમ 10 100 તો કેટલા થયા 450 રૂપિયા થાય એવી રીતે હવે શું છે 27 ગુણ્યા 3 3 3 3 21 નો એકરો વધી આવી આમ થયા 21 નો વધી માં ખાસ 3 7 21 થયા બધામાં વધી કેમ ખબર પડે બે વધી આવી 21 નો એકરો એમ કીધું તો વધી કેટલી આવે 2 3 6 6 ને 2 8 આવે 3 7 21 નો એકડો વધી આવી 2 3 2 6 6 ને 2 8 બરાબર 3 2 6 ને 2 81 હવે 6 4 24 24 નો ચોકડો આમ 24 થાય 24 નો ચોકડો વધી આવી 2 બરાબર હવે 6 8 8 હતા 9 કરી લે 49 ને 50 આવડે 6 આવશે 6 8 48 6 24 નો ચોકડો વધી 2 આવી 6 8 48 ને 2 50 ખાસ તમને આવી રીતે આવડવું જો આ દાખલા આવડી ગયા મેં જે સમજાવ્યા એમાં ખાસ તમે ધ્યાન આપી હશે તો ચોક્કસ આ દાખલા તમારે એવી રીતે પ્રયત્ન કરવાનો છે અને આ જ રીતે ગણવાના છે તો ચોક્કસ તમને આવડી જશે આ કોરોના કાળમાં અત્યારે અમે પણ પ્રયત્ન કરી અને તમને આ વિડીયો અપલોડ કરી છે તો તમે પણ થોડો અમને સપોર્ટ આપો કે અમે આ દાખલા સમજાવે એ તરફ તમારે પણ આવી રીતે પ્રયત્ન કરવાના છે તો ઘર બેઠા તમારે શીખાઈ પણ જાય અને ભૂલાય પણ નહીં અને પાછું બધું સ્કૂલું ચાલુ થાય તો તમને એવું એવું યાદ રહે કોઈ એવું નથી તમે ન શીખી શકો ઘર બેઠા પણ અત્યારે શીખી શકો તો આ પ્રેક્ટિસ કરજો અને આના પછીના વિડીયોમાં આથી થોડા મોટા ઘણા પર તમને સમજાવીશ બરાબર છે તો ત્યાં સુધી પ્રયત્ન કરતા રહ્યો અને શીખતા રહ્યો